नमस्ते विद्यार्थी मित्रों, आजे आपने चैप्टर नंबर 14 अवयवीकरण विषय अभ्यास करवानो छे। लास्ट में आपने चैप्टर नंबर 13 समप्रमाण अने व्यस्तप्रमाण विषय अभ्यास कर्यो हतो। आजे आपने चैप्टर नंबर 14 अवयवीकरणनो अभ्यास करवानो छे। चलो, अवयवीकरण कोने कहेवाय? आमां चार प्रकारना दाखला जोवाना छे अवयवीकरणमां। एक तो सामान्य अवयव शोधीने पदनी पुनः गोठवणी करीने, त्रीजु नित्य संवारा जेवा पदो हता, नित्य संना चार सूत्र एवा पद गोठवीने, अने चौथु रियु ए आपणे बेजिक दाखलामांनी ભૂલ શોધીને એટલે કે ભાંગાકાર વારે, એ ચાર પ્રકારના દાખલા આપણે જોવાના છે। તો પેલા તો અવયવીકરણ કોને કહેવાય? તો કે અવયવીકરણ એટલે પદાવલીને તેના ગુણાકાર સ્વરૂપમાં લખવી। અવયવીકરણ એટલે શું? તો કે અવયવીકરણ એટલે કે પદાવલીને તેના ગુણાકાર સ્વરૂપમાં લખવી। આપણે આગળ ચેપ્ટર નંબર 9 બેઝિક પદાવલી અને નિત્યસમ જોઈ ગયા હતા કે આપણે અવયવમાંથી પદ મેળવતા, અવયવ આવતા એમાંથી પદ મેળવતા, પણ આમાં અવયવ એટલે કે પદ તમને આપેલું છે અને અવયવ મેળવવાના ઊંધું કરવાનું છે। તો આગળ આપણે ધોરણ 7 માં ટ્રી ચાર્ટ શીખી ગયા હતા કે પદાવલી આપી હોય તો એમાંથી શું બને? પેલા પદ બને, પછી એમાંથી શું મળે? આપણને અવયવ મળે। ટ્રી ચાર્ટ આવતો આવી રીતે, ધારો કે આ રીતે આપ્યું હોય 3x² y + 4xy² આ તમને જે આપી પદાવલી આપી, એટલે કે દ્વિપદ છે અહીંયા જો જોઈએ, દ્વિપદી છે। પદ હંમેશા પ્લસ અને માઇનસ થી જોડાય, પદ હંમેશા છે નથી જોડાય, પ્લસ અને માઇનસ વડે જોડાશે, એટલે કે આ એક પદ અને આ બે પદ, એટલે શું કહેવાય એને? દ્વિપદી। ચેપ્ટર નંબર 9 માં આપણે શીખી ગયા એક પદી કેને કહેવાય, દ્વિપદી કેને કહેવાય, ત્રિપદી કેને કહેવાય અને બહુપદી કેને કહેવાય। ચાલો તો જોઈએ, આ જે તમને આપી પદાવલી આપી, હવે તમારે આમાંથી પદ મેળવવા હોય તો શું કરવું પડે? તો કે પદ ક્યાં થાય? તો કે આ બે પદ થાય, ક્યાં થશે? 3x² y અને 4xy² આ જે બે રીએ શું થશે? તમારા પદ થશે। આપણે ધોરણ 7 માં આવી ગયું ટ્રી ચાર્ટ। ચાલો, આ પદાવલામાં પદાવલીમાંથી પદ બનાવ્યા, હવે આપણે શું બનાવવાનું? આમાંથી અવયવ શોધવાના। તો અવયવને શેના વડે દર્શાવતા? આપણે સાતમા ધોરણમાં ટ્રી ચાર્ટ આવતો એમાં અવયવને શેના વડે દર્શાવતા? તો કે ડોટેડ વડે દર્શાવતા, એટલે કે આનો અવયવ શું થાય? 3x કેટલી વાર? 2 વાર, અને x શું આવશે? y। આમાં શું થશે એના અવયવ? તો કે 4x 1 વાર, y કેટલી વાર આવશે? તો કે 2 વાર। આ પદાવલીમાંથી પદ બનાવ્યું અને આ પદમાંથી શું શોધ્યું આપણે? અવયવ, એટલે કે આ 3x² y તમને પદ આપ્યું હોય તો આના અવયવ શું થાય? તો કે 3x 2 વાર ને 1 વાર, એટલે કે 3 × x × x × y। આ રીતે આપણે અવયવ મેળવવાના છે। એમાં જોઈએ આપણે ચાર રીત કરવાની છે। પેલું તો સામાન્ય અવયવ શોધી, પેલી કઈ આવશે? સામાન્ય અવયવ શોધીને। ચાલો, બીજી કઈ આવશે? પેલું સામાન્ય અવયવ, બીજું પદની પુનઃ ગોઠવણી કરીને, પદની પુનઃ ગોઠવણી કરીને। ત્રીજી આવશે નિત્યસમ જેવા સૂત્ર, એટલે કે નિત્યસમ ના સૂત્ર કે એવા હતા? તો કે a પ્લસ b આખાઈ નો વર્ગ, a માઇનસ b આખાઈ નો વર્ગ, પછી આવ્યું તું a² - b² આ જેવા પદ શોધીને ચાર સૂત્ર આવ્યા હતા। ચાલો, આવા પદ શોધીને, અને ચોથું આવશે એ બેઝિક પદાવલી ની ભૂલ શોધવાની, બેઝિક પદાવલી બેઝિક પદાવલીમાંની ભૂલ શોધવી। આ ચાર પ્રકારના દાખલા આપણે જોવાના છે અવયવીકરણમાં। આપણે લસા ઓલા ગુસા ભણી ગયા, ગુસામાં આવતું આપણે સામાન્ય અવયવ કાઢતા, સામાન્ય અવયવ શોધો પછી આપણને ગુસા મળતો, તો એ જ રીતે કરવાનું છે આપણે ગુસામાં ભણતા એ જ રીતે। પણ એમાં એક આવતું કે જો એકેમાં અવયવ સરખા ન હોય તો શું થાય? તો કે એક રીયો એ બધાનો અવયવ તો હોય જ, એટલે કે દરેક બેઝિક પદનો અવયવ શું થાય? એક, પણ એ લખતા નથી આપણે, જો જરૂર હોય તો એને આપણે લઈ લેવાનું। ચાલો જોઈએ, પેલું જોઈએ સામાન્ય અવયવ શોધીને અવયવીકરણના દાખલા જોઈએ સ્વાધ્યાય 14.1। ચાલો જોઈએ, આપેલ પદોમાં સામાન્ય અવયવ મેળવો, સામાન્ય અવયવ શોધવાના છે તમને દાખલા આપ્યા, ચાર છે આમાં જોઈએ, 12x
અને 36 આના સામાન્ય અવયવ મેળવવાના છે. તો આપણે ગુસામાં ગણ્યા છે એ જ રીતે 12x ના અવયવ શોધવાના અને 36 ના અવયવ પાડવાના. કઈ રીતે? તો કે સીડીવાળી રીતે આપણે અવયવ પાડતા ગુસામાં, એ જ રીતે સેમ આમાં કરવાનું હોય. ચાલો 12 ના અવયવ શું પડે સીડીવાળી રીતે પાડો એટલે, તો કે 12 ના અહીંયા સીડીવાળી રીતે પાડી લેવાના. 2 6 12, 2 3 6, 3 1 3, એટલે અવયવ શું આવશે 2. ચાલો 12x બરાબર શું થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા પાછળ શું છે x. ચાલો 36 ના અવયવ પાડી લેવાના. 36 ના અવયવ શું પડશે? તો કે 36 ના સીડી ની રીતે અવયવ પાડવાના. ચાલો 36 ના અવયવ પાડો શું આવે? તો કે 18 દુ 36, છેલ્લે 2 કી હોય એટલે 2 વડે ભાગાલ, 2 નવા 18, 3 તેરી 9 ને 3 એકા 3, એટલે શું થશે એમાં 36 માં બગડા 2 વાર ને તગડાય કેટલી વાર 2 વાર. ચાલો આ એના અવયવ મેળવી લીધા. અમે હજી એને શું શોધવાના છે? સામાન્ય. સામાન્ય એટલે કે બે માં સરખા હોય એવા અવયવ. ચાલો તો સામાન્ય અવયવ શું મળશે? તો જોઈએ સામાન્ય અવયવ શું થાય છે. જો આ બે આ બે માં છે, આ બે રી આમાં પણ છે, આ ત્રણ રી આમાં પણ છે, આ એક રી આમાં નથી, એટલે સામાન્ય અવયવ આપણા ક્યાં થયા? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3. સામાન્ય અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા કેટલા આવ્યા? 3. જોજો અહીં 2 2 ને 3, ડબલ વાર નહીં લખવાનું, બે માં સરખા આવ્યા એટલે એક જ વાર જે આવ્યો એ લખી નાખવાનું. ચાલો ગુણાકાર કરી દો, 2 2 4, 4 તેરી 12, એટલે આપણા સામાન્ય અવયવ માંથી શું નીકળશે 12. એ જ રીતે બીજો દાખલો જોઈએ. ચાલો 2y, તો 2y ના અવયવ શું થાય? તો કે 2 ના એક જ વડે ભાગ પડે, 2 ગુણ્યા 1, એટલે 1 રહ્યું આપણે જરૂર હોય તો લખવાનું, બાકી લખવાની જરૂર નથી, એટલે 2 અને y. ચાલો એના પછી 22xy, તો 22 ના ભાગ પડે શું પડે 11 2 22, x એક વાર y એક વાર. ચાલો અવયવ જોવો જોઈએ સામાન્ય, 2 2 y y. ચાલો તો સામાન્ય અવયવ શું થશે આમાં આપણા, આ 2 અને y બે આવ્યા એટલે સામાન્ય અવયવ શું થાય આપણા 2y, અથવા 2 ગુણ્યા y લખો તો પણ ચાલે અને આ રીતે લખો તો પણ ચાલે, કેમ કે બે વચ્ચે શેની નિશાની હોય ગુણાકારની. જો ચાલો દાખલા નંબર 3 જોઈએ, 14 પી ક્યુ અને 28 પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર. તો આપણને ખબર હોય 14 ના અવયવ શું પડે 7 દુ 14, અને 28 ના શું પડે 7 ચોક 28, અથવા 7 દુ 14 14 દુ 28. ગમે તે રીતે અવયવ પાડો પણ જે મોટામાં મોટો અવયવ હોય એ તમારે સામાન્ય કાઢવાનો રહેશે, અને ચલમાં શું થાય નાનામાં નાની ઘાત હોય એ સામાન્ય નીકળે. ચાલો 14 પી ક્યુ ના ભાગ પાડો એટલે શું થાય, 14 ના 7 દુ 14 ગુણ્યા પી ગુણ્યા ક્યુ, એના પછી 28 પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર. ચાલો 28 ના ભાગ શું પડશે 14 દુ 28 પડે, તો અહીંયા 14 ના 14 રખાય. ચાલો 28 સીડી ની રીતે પાડવાના, 7 દુ 14 14 દુ 28 ગુણ્યા, જોઈજો પી કેટલી વાર 2 વાર, ક્યુ કેટલી વાર 2 વાર. ચાલો સામાન્ય શું નીકળશે 7 7 2 2 પી પી ક્યુ ક્યુ. ચાલો સામાન્ય અવયવ જોવો જોઈએ, તો કે 7 2 આ ઉપરના બધા આવી ગયા પી અને ક્યુ. ચાલો 7 દુ 14 પી ક્યુ સામાન્ય નીકળે. ચાલો આ આપણો જવાબ, બધામાં ચોરસ કરતું જવાનું એટલે આ ડાયરેક્ટ આપણો જવાબ રહ્યો એ હાઈલાઈટ થાય. ચાલો તો આ બે માં સામાન્ય અવયવ શું થશે 14 પી ક્યુ. જો તમને ડાયરેક્ટ આવડતું હોય તો ડાયરેક્ટ પણ તમે કરી શકો કે આના અવયવ પડે 14 દુ 28, હાલો એટલે આ 14 14 સામાન્ય નીકળી ગયા. પણ તમે જો આમ ભાગ પડ્યા આના 7 7 દુ હાલો પડ્યા અને આના પડ્યા 7 ચોક 28, આ 7 7 કોમન કાઢી લઈશું, પણ હજી આમાંથી પણ અવયવ સામાન્ય નીકળે એટલે ફરજિયાત તમારે એમાં પણ સામાન્ય અવયવ કાઢવા પડે, એટલે કે મોટામાં મોટો જે અવયવ સામાન્ય નીકળતા હોય એ તમારે કાઢવા પડે, એટલે આખે આખા નીકળવા જોઈએ. ચાલો એના પછી, ચાલો 2x, 2x ના ભાગ ક્યાં પડશે? તો કે 2 ગુણ્યા x એ જ આવશે. ચાલો એના પછી 3x સ્ક્વેર માં, તો કે 3 ગુણ્યા x ગુણ્યા x. ચાલો 4 ના, તો 4 ના શું પડે 2 દુ 4. ચાલો તો સામાન્ય અવયવ શું થશે જોવો જોઈએ, કઈ સામાન્ય આવે છે? તો કે 2 રે આમાં હે નથી, આમાં હે પણ આમાં નથી આવ્યું, તો ત્રણેય માં સામાન્ય કહેવાય નહીં. હવે જો અહીંયા 2 પદ હતા, અહીંયા 3 પદ થયા, તો ત્રણેય પદ માં સરખું હોવું જોઈએ. આ 2 રે આમાં હોવા જોઈએ ને આમાં હોવા જોઈએ, તો આમાં હે પણ આમાં નથી, તો એ 2 સામાન્ય આવે નહીં. ચાલો એના પછી x જોઈ લે, x રે આમાં હે પણ આમાં નથી, એટલે એકેય પદ રે સામાન્ય આવતા નથી. તો આગળ આપણે કીધું હતું હમણાં કે જો એક પણ પદ્રિયા એક પણ અવયવ સામાન્ય ન આવે
तो एक रियो ई बधानो अवयव तो होय, पण ई आपणे लखता नथी, जरूर होय त्यारे ज लखी। तो जो आमां एके सामान्य नथी आवतुं तो एनो सामान्य अवयव शुं थाय? एक। तो आपणो जवाब शुं मळशे अहींया? एक मळशे। अने अहींथी डायरेक्ट जुओ तो तमने खबर पड़ी जाय, जो आ एक सामा है आमां है पण आमां नथी, એટલે એ સામાન્ય નીકળે નહીં। પછી બે, તો બે રિયા એ આમાં છે પણ આમાં નથી, એટલે એકેયમાં સામાન્ય નીકળે નહીં। જો તમને ડાયરેક્ટ આવડે તો તમે આ કરી શકો, એટલે કે એકેય સામાન્ય ન નીકળે ત્યારે એક રિયો એ બધાનો અવયવ તો હોય જ। ચાલો આગળ જોઈએ દાખલા નંબર 5। 6 ABC 24 AB² અને 12 A² B આમાં સામાન્ય અવયવ મેળવવાના છે। ચાલો તો 6 ABC ના કોમન કાઢી, ઓલા સોરી 6 ABC ના અવયવ પાડી, 6 ના અવયવ શું પડે? તંદુ 6 AB અને C। ચાલો એના પછી 24 AB² તો 24 ના અવયવ પાડવો પડે, 24 ના અવયવ શું પડે? તો કે શેરીની રીતે પાડવાના 24 ના અવયવ। ચાલો 2 2 4 4 2 8, 8 3 24, 1 વાર B, કેટલી વાર? 2 વાર, તમારે સીડીની રીતે પાડી લેવાના। ચાલો એના પછી 12 A² B, ચાલો 12 ના અવયવ શું પડશે? 2 2 4 4 3 12, એ 2 વાર અને બી 1 વાર। ચાલો આમાં સામાન્ય અવયવ કાઢવાના છે, તો સામાન્ય અવયવ જોવો જોઈએ આમાં ક્યાં ક્યાં આવશે, તો કે 3 આમાં છે, ચાલો આમાં છે અને આમાં પણ છે, એના પછી 2, ચાલો છે, ગમે તે તમે લઈ શકો, એવું નહીં કે આ બગડો લેવો, આ પણ લઈ શકો। ચાલો એના પછી A, તો આમાં છે, આમાં છે અને આમાં પણ છે। ચાલો એના પછી B, તો આમાં છે, આમાં પણ છે અને આમાં પણ છે, એટલે કે આટલા અવયવ આવશે। સી રિયો એ આમાં નથી, પેલી લાઈન જ જોતી જવાની આમાં, એટલે આવી જાય એમ। ચાલો તો સામાન્ય અવયવ કઈ આવ્યા? તો કે 3 × 2 × A × B, પેલી લાઈનમાં જે આવતા એ લઈ જવાનું, 3 2 A ને B, એટલે શું થશે? તંદુ 6 A B, આ થઈ ગયા તમારા સામાન્ય અવયવ, આપણે ગુસ્સામાં કરી એ જ રીતે। ચાલો અને ડાયરેક્ટ અહીંયા જોવો તો એ ખબર પડી જાય, 6 ના અવયવ 6 રાખો, આના શું રાખો? 6 4 24 પડે, અને 6 2 12, એટલે 3 માં 6 આવે। ચાલો આવી ગયા 6, એના પછી AB, આમાં એ AB અને આમાં એ AB છે, પણ સીડી હોય આમાં એકમાં નથી, ડાયરેક્ટ તમે કરો તો પણ ચાલે, અને આ રીતે અવયવ પાડીને કરો તો પણ ચાલે। ચાલો એના પછી 16x³, તો જોજો આમાં ડાયરેક્ટ કરવું હોય તો થાય, તો કે હા આના ભાગ પડે ચોકે, અહીંયા 4 એટલે એવા ભાગ પડવાના, ચોકે ચોકે 16, 4 × 4 ને 8 4 72, એટલે બધામાંથી 4 નીકળશે। ચાલો તો જોઈએ 16x³, એના ભાગ પાડો જે શું પડે? તો કે 16 ના અવયવ પાડવા જઈશું એટલે 4 બગડ આવશે, 2 2 4 4 2 8 8 2 16, x³ એટલે x કેટલી વાર? 3 વાર લખી શકો। ચાલો એના પછી -4x² માઇનસ હોય તો માઇનસ સાથે લખવાના, 2 × 2, આ માઇનસ રહ્યા કોઈ પણ એક બગડા સાથે લખાય, એટલે -2 × -ના -, એમ નામ 4 ના ભાગ, 2 2 4 × x × x, એના પછી 32x, ચાલો 32 ના અવયવ પાડો સીડીની રીતે, એટલે 5 બગડા આવશે, 2 2 4 4 2 8 8 2 16 16 2 32, એને × x। ચાલો સામાન્ય અવયવ મેળવો જોઈએ, સામાન્ય અવયવ શું થશે? તો કે આમાં બગડો છે, આમાં છે, આમાં પણ છે, આમાં છે, આમાં છે, આમાં છે। ચાલો હવે 2 રિયા આમાં નથી, એટલે હવે બગડા નહીં આવે, હવે જોતું જવાનું x, તો આ x, ચાલો હવે છે, તો કે આમાં છે, આમાં છે હજી, પણ આમાં હવે નથી, તો પૂરું થઈ ગયું, તો શું આવશે? 2 વાર બગડા અને 1 વાર x, તો હવે આ માઇનસ નું શું કરવું? તો કે માઇનસ ના કઈ થાય નહીં, જો 3 માં માઇનસ હોય, 3 માં માઇનસ આવતા હોય તો માઇનસ સામાન્ય નીકળે, નકર માઇનસ એ એમ નામ રાખી દેવાનું। ચાલો તો આપણો જવાબ શું થશે? 2 2 4, આ x ના x, એટલે આપણો જવાબ શું થાય? 4x। ચાલો જોઈએ દાખલા નંબર 7, 10 PQ, 20 QR અને 30 RP, તો જોવો ખાલી ચલ જોવો જોઈએ, ચલ માં એક સામાન્ય આવે, ચલ કેને કહેવાય? એક ઉજેડ હોય એને ચલ કહેવાય। ચાલો PQ, પી આમાં છે, આમાં છે નથી, તો પી સામાન્ય ન આવે, એના પછી ક્યુ આમાં છે પણ આમાં ક્યુ નથી, એટલે સામાન્ય આવશે નહીં, એટલે કે ચલમાં એક સામાન્ય નહીં આવે, એટલે સામાન્ય ખાલી શેમાંથી નીકળશે? આ સહગુણક માંથી સામાન્ય નીકળશે, ચલની આગળ જે પદ આપેલું હોય, એટલે ચલની આગળ જે સંખ્યા આપી શું કહેવાય? ચલનો સહગુણક કહેવાય। ચાલો તો 10 PQ ના ભાગ જોવો જોઈએ શું કરશે, તો કે 10 ના અવયવ 5 2 10, પી અને Q
ચાલો એના પછી 20 ક્યુ આર ના ભાગ શું પડે તો કે 20 ના અવયવ પાડવાના 5 ચોક 20 પડે અથવા હજી અવયવ પાડવો શું પડે 5 2 10 10 2 20 સીડીની રીતે પાડો તો ચાલો એને ગુણ્યા ક્યુ અને આર એના પછી 30 આર પી ચાલો 30 ના અવયવ શું પડશે 2 તેરી 6 6 50 6 50 30 ગુણ્યા આર ને પી ફરીથી 5 તેરી 15 15 2 30 સીડીની રીતે પાડી લેવાના ચાલો તો સામાન્ય અવયવ શું મળશે જોવો જોઈએ એમાં સામાન્ય અવયવ તો જોતું જવાનું આમાં 5 છે આમાં 5 છે આમાં પણ 5 છે એના પછી 2 2 2 ચાલો હવે પી તો કે આમાં પી નથી એટલે સામાન્ય નો આવે ક્યુ આમાં છે પણ આમાં ક્યુ નથી એટલે એક પણ સામાન્ય આવશે નહીં એટલે આ સામાન્ય કી આવ્યા 5 અને 2 એટલે જવાબ શું થશે આપણે 5 2 ને 10 આ થઈ ગયા આપણા સામાન્ય અવયવ ચાલો તમને ડાયરેક્ટ આવડે તો ડાયરેક્ટ પણ કરવાની શું નહીં ચાલો એના પછી નેક્સ્ટ દાખલા નંબર છેલો 3x સ્ક્વેર y ઘન 10x ઘન y સ્ક્વેર અને 6x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર જો જે આમાં સામાન્ય ડાયરેક્ટ કાઢી ડાયરેક્ટ કેવી રીતે નીકળશે તો પેલા સહગુણકનું જોઈ લેવાનું સહગુણકમાં કઈ કોમન નીકળે તો આના અહીંયા 3 અહીંયા 10 છે 10 ના ભાગ શું પડે 5 ને 2 5 2 10 એટલે 5 ને 2 આવશે એટલે 3 કોમન નીકળશે નહીં 5 ને 2 તો 5 ને 2 આમાંય નહીં આવે એટલે એક આમાંથી એક સામાન્ય નીકળશે નહીં ચાલો તો હવે શું કરવાનું ચાલ જોવાનું તો ચાલમાં જે નાની ઘાત હોય એ સામાન્ય નીકળે ચાલો અહીંયા x ની 2 ઘાત અહીંયા x ની 3 ઘાત અહીંયા x ની 2 ઘાત એટલે x ની 2 ઘાત વાળું કોમન નીકળશે હજી એના સિવાય શું નીકળશે તો કે y ઘન એ અહીંયા y સ્ક્વેર એ અહીંયા y સ્ક્વેર એ તો નાની ચલની નાની ઘાત હોય એ કોમન નીકળે એટલે y સ્ક્વેર વાળા કોમન નીકળશે એટલે કોમન શું નીકળું આમાં x સ્ક્વેર અને y સ્ક્વેર જેડ આમાં હે આમાં નથી આમાંય નથી એટલે જેડ નીકળે નહીં એટલે કોમન શું આવશે ખાલી આમાં x સ્ક્વેર ને y સ્ક્વેર ચાલો દાખલો ગણી 3x સ્ક્વેર y ઘન તમે ડાયરેક્ટ પણ લખી શકો ચાલો 3 ના 3 એમ નામ x કેટલી વાર 2 વાર y કેટલી વાર 3 વાર ચાલો એના પછી 10x ઘન y નો વર્ગ 10 ના અવયવ શું પડશે 5 2 10 x કેટલી વાર 3 વાર y કેટલી વાર 2 વાર ચાલો એના પછી 6x સ્ક્વેર y સ્ક્વેર z તો 6 ના અવયવ 3 2 6 એના પછી x કેટલી વાર 2 વાર y કેટલી વાર 2 વાર અને z 1 વાર ચાલો કોમન જોતા જવું જોઈએ 3 આમાં છે પણ આમાં 2 માં આમાં છે પણ આમાં નથી એના પછી x રિયો x આમાં છે આમાં છે આમાં છે આ x x x ચાલો એના પછી y y y આ y આ બીજો આ બીજો આ બીજો ચાલો હવે એના સિવાય હજી એક y પણ આ બે માં નથી એટલે સામાન્ય અવયવ શું થશે જોવો જોઈએ x કેટલી વાર આવે છે આ બે વાર એટલે x નો વર્ગ અને બે વાર શું આવે y એટલે આપણો જવાબ શું થાય છે x નો વર્ગ અને y નો વર્ગ આ આપણો પહેલો દાખલો સ્વાધ્યાય 14.1 નો પહેલો દાખલો અહીંયા પૂર્ણ